જુનાગઢ જમઝર માતાના ધામ ખાતે ફાગવેલ સૂર્યધામ નિર્માણ માટે સભા યોજાઈ. મહીસાગર જિલ્લાના વીરપુરના અચલગઢ જમઝર માતાના ધામ ખાતે ફાગવેલ સૂર્યધામ નિર્માણ સભા માટે પધારેલ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રા દરમિયાન વીરપુરના વિરાજી સર્કલ ખાતે સુરવીર વિરાજી ઠાકોરની પ્રતિમાને ફૂલહાર પુષ્પો અર્પણ કરી નમન કરી તેમની વીરગાથાને યાદ કરી ક્ષત્રિય સમાજના વીર સપૂતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ફાગવેલ ખાતે સૂર્યધામ બનાવવા માટે અચલગઢ જમઝર માતાના ધામ ખાતે સૂર્યધામ નિર્માણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીસાગર જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૂર્યધામ ટ્રસ્ટના અધ્યક્ષ ભારતસિંહ પરમાર, વક્તા કલ્પેશજી વાઘેલા, બાલાસિંગર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ તેમજ સામાજિક સંગઠનના હોદ્દેદારો, જિલ્લાના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને હમણાં જ ભાઈએ કહ્યું કે રાષ્ટ્રીય વિચાર કે જેમણે સમગ્ર ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર ગુજરાતના અને દેશના યુવકોને હિન્દુ ધર્મ પ્રત્યે, ભારત દેશ પ્રત્યે એક ભવારી જગાડવાનું જે કામ કરે છે એવા અમે એક માર્ગદર્શક રાખ્યા છે કલ્પેશજી વાઘેલા. અહોભાગ્ય છે આપણું કે આમ તમને બીજો કાર્યક્રમ હતો પણ મેં રિક્વેસ્ટ કરી કે આપ શ્રી પધારો અને સૂર્યધામના વિચારોની વિચારોને મજબૂત કરવાની હાલ કાઢી જરૂરિયાત છે ત્યારે આપણા સૌ વતી એમ આવકારું છું. સાથે સાથે આ વિસ્તારના ખૂબ જ જાગૃત ધારાસભ્ય મનસિંહભાઈ, કાળુભાઈ માલીવાલ સાહેબ, રાધુસિંહભાઈ, શેરભાઈ, કૃષ્ણશ્રી, ઋષિભાઈ, મંત્રીશ્રી, અમારા પૂર્વ પ્રમુખ, આમ તો વક્તા સારા છે પણ મને લાગે છે ટાઈમ ઓવર થઈ ગયો છે, એમના વિના મેળ પડ્યો નથી, પણ બીજી સભાઓ કરવાની છે, ચિંતા ન કરશો. અજમેરસિંહજી, સારુશ્રીભાઈ, હિંમતશ્રીભાઈ, કેતનશ્રીભાઈ ઝાલા, અમારા ટ્રસ્ટી અરવલ્લીના મુખતભાઈ સોલંકી, ધનસુભાઈ માલીવાળ, ગોવિંદભાઈ ઠાકોર, અરવિંદભાઈ ભાલિયા છે કે લઈ ગયા અરવિંદભાઈ, હા, દીપકભાઈ દલાર ને હેમરાજભાઈ બાપુ, અમારે એક અજમેરસિંહ આવ્યા છે, કપડો થી ક્યાં ગયા, આગળ જીવન આખું સમાજ માટે સમર્પિત કરી રહ્યા છે, એમની તબિયત તંદુરસ્ત છે છતાં પણ એ આવ્યા છે. એમની સાથે પ્રતાપસિંહ પરમાર ક્યાં ગયા, અચ્છા નીચે ગયા, અમારા નિલેશસિંહ રાઠોડ, કપડવનના પૂર્વ ધારાસભ્ય અત્યારે હયાત નથી, રતનસિંહ રાઠોડના દીકરા છે. સાથે સાથે ચંદુભાઈ ભજાણી, એમનો ફોન આવ્યો, મને કે હું બસમાં આવું છું વીરપુર બેઠા છે પાછળ, એ પણ એક ખૂબ વિચાર છે અને સારા ઇતિહાસ ને લીધે. છત્રી વીર ભાજીજી મહારાજ કી જય, ભારત માતા કી જય, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય એકલિંગજી, જય જય એકલિંગજી, જય. ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.